નમસ્કાર બાળ દોસ્તો આજે આપણે સમાનાર્થી શબ્દો જોઈશું તો સમાનાર્થી એટલે એકના એક શબ્દનો બીજો અર્થ એટલે એના જેવો જ અર્થ નીકળતો હોય શબ્દ ભલે વંચાય અલગ પરંતુ એનો અર્થ એક જ થતો હોય તેવા એટલે આપણે સમાનાર્થી એક સમાનાર્થીના બીજા બે સમાનાર્થી આપણે અહીંયા જોઈશું એટલે કુલ ત્રણ શબ્દો થશે તમારે પરીક્ષામાં કામ આવે તેવા છે તો વારંવાર તમારે શું કરવાનું છે એને વાંચવાના છે તો ચાલો આપણે શબ્દો જોઈએ કે આને પર્યાય શબ્દો પણ કહેવામાં આવે છે બાળકો જોવા સમાનાર્થીનો બીજા પરીક્ષામાં એવું પણ પૂછાય કે પર્યાયી શબ્દો લખો તો પણ આ જ તમારે લખવાના છે તો અહીંયા લખેલું છે પાણી શું છે પાણી તો એનો બે અર્થ આપણે લખીએ જળ અને નીર જોયું એવી જ રીતે આગળ છે દોસ્ત તો એના બે શબ્દ મિત્ર સખા આંખ તો નેત્ર અને નયન બીજા અર્થ પણ થાય છે પરંતુ અહીંયા તમારે આગળના ધોરણમાં જોવાના છે અહીંયા નવ દસ માં ચાલો અહંકાર એટલે અભિમાન

તો ભાલટ આ રીતે તમારે પણ શું કરવાનું બાળકો લખવાના એટલે તમને આવડી જાય પછી ગરીબ તો દિન અને નિર્ધન હવે આગળ છે કમળ તો પંકજ અને પદ્મ પછી દિવસ તો દિન અને વાર પછી જંગલ તો વન અને અરણ્ય પછી જાડ તો તરુ અને વૃક્ષ પવન તો વાયુ અને સમીર પતિ તો નાથ અને બરથાર પછી મહેમાન તો પરોણો અતિથિ ચાલો બીજા આગળ હજુ શબ્દો જોવાના છે તો જોઈએ આનંદ શું છે આનંદ તો ઉમંગ અને ઉલ્લાસ એક એક શબ્દના બે બે બીજા અર્થ આપણે તમને બતાવ્યા છે તો તમારે શું કરવાનું વારંવાર વાંચવાના છે પછી છે અવાજ તો સાદ અને નાદ પછી કિનારો તો તટ અને કાંઠો પછી ધન તો દોલત સંપત્તિ બીકણ તો કાયર डरपोक प्रतिष्ठा तो शाख आब्रू फूल तो पुष्प कुसुम बगीचो उपवन उद्यान माता तो जननी जनेता जनेताढू तो मुख वदन सी मुसाफर तो पथिक और राही ची मेहुलो, तो बरसात और वृष्टि श्री राजा तो नरेश नृप शरीर तो तान, देह सिंह तो वनराज સાવજ સુગંધ શબના બીા એના જેવા જ છે અર્થ એના જેવો ની વંચાઈ જુદા છે તો આગળ હજુ બીજા થોડા શબ્દો આપણે જોઈ લઈએ હાથી તો ગજ અને કુંજર સ્ત્રી તો નારી મહિલા सूर्य तो रवि बानू विष तो जैर गरल पंखी तो विहंग ખગ આકાશ તો ગગન તો દોસ્તો આટલા સમાનાર્થી શબ્દો તમે વારંવાર વાંચશો તો તમારે સરસ કામ લાગશે પરીક્ષામાં તો નવો વિડીયો ગમ્યો હોય બાળદોસ્તો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેથી નવા વિડીયો તમને ઝડપથી મળે ત્યાં સુધી આ શબ્દો તમે વાંચો ચાલો આવજો